જો ગૌરી કુંઠી આવી રીતે હાવ પાતળી લાઈન માં હાલવું પડે એવું છે, આવે ને બધા જાય, આના કારણે બધું વધારે ઓલા ગળદી થતી છે એવું લાગે મને. આગળ જોઈએ હવે ક્યાં સુધી છે, હજુ તો ચાલુ જ કર્યું છે આપણે. જો ગૌરી કુંડથી થોડાક આપણે આગળ ઉતરીએ છીએ, 1.5 કિલોમીટર કાપ્યું હશે, ત્યાં હાલત થોડી ખરાબ થઈ ગઈ અમારી. રસ્તા જો અહીંયા આમ પકતા હે, કંઈ વાંધો આવે એવું નથી કંઈ, પણ ઘોડાને ખચ્ચર આમે આમે આવે ને એટલે થોડુંક આપણે સાઈડમાં રહી જવું પડે, ત્યાં તકલીફ પડે, જરાક જગ્યામાં આપણે હાલવું પડે. બાકી આમ જો અત્યારે ખુલ્લો રસ્તો છે, પણ જ્યારે ઘોડા પાછળથી આવે, જો તમે સાઈડમાં ન જાઓ તો પાડતા જાય કાં તો ખસેડતા જાય એવું બધું થયા રાખે, એટલે થોડી કી તકલીફ છે. બાકી તો રસ્તા રેડી છે. આમ હવે આગળનો એક્સપિરિયન્સ તમને પછી કહું. આ જો આ છે UK07 રાઇડર, જે ઘણા મોટા યુટ્યુબર છે, સબસ્ક્રાઈબરની બાબતે નામ ફેમસ છે. મને બહુ કંઈ ખબર હતી નહીં, બે ત્રણ જણા જોતા, તો પછી મેં જોયું શું છે આ બધું, તો જોયું ત્યાં ભાઈ હતા UK07 રાઇડર, અને આ જો સેલ્ફી બધા અરે પાડે છે. તો અહીંથી આપણે આવી લઈએ આગળ અને જઈએ આગળ. જો તો ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે, લાઇટ ચાલુ થઈ ગઈ. આમ ફોનમાં તમને વધારે ઓલું લાગતું હશે લાઇટિંગ, બાકી આમ અંધારા જેવું થઈ ગયું છે. મોબાઈલમાં થોડુંક લાઇટિંગ વધારે આવે છે, એટલે હવે ધીમે ધીમે આપણે આવેલા જઈશું. જો રાત પડી જાય છે, એટલે હવે અવળે અવળે નિરાતે આપણે આવેલા જઈશું. અહીંયા જો સાધુ મહારાજના દર્શન કરો તમે. અને આ જો આમની મહેનત, આખો માથા ઉપર પટ્ટો બાંધીને આખો જણ એક ઉચકીને જાય છે, અને જો હનુમાનજીના દર્શન થઈ ગયા છે, એટલે ધીમે ધીમે આપણે આગળ હાલત જઈએ. તો જો કેદારનાથ હવે અહીંથી રહી ગયું છે 8.5 કિલોમીટર, લગભગ 5 વાગે હાલતો થયો હતો હું. હવે જો આમાંથી કંઈ થતું હોય તો કહો. સાંસ ફૂલના સિદ્ધાર્થ વ ગભરાવટ, મિતલી ઉલટી આના, બેહોશીઓ ચક્કર આના, દિલ કી ધડકન તેજ હોના, ઓર હાથ પાઉ હોઠો કા નીલા પડ જાના, હા તો ઉસમે સે કુછ નહીં હો રહા, એટલે હિન્દીમાં આવી ગયા. એમાંથી તો આપણને કંઈ થતું નથી, ખાલી પગ દુખે. જો હજુ 8.5 કિલોમીટર રહ્યું છે, ધીમે ધીમે હાલવા જઈએ છીએ, હમણાં પહોંચી જઈશું. જ્યાં શિવ વહી સ્વર્ગ. જો આ વાંચીને થોડીક એનર્જી આવી જાય છે, બાકી અત્યારે એનર્જી હાવ એટલે હાવ ડાઉન છે, ફૂલ થાકી ગયો હું, પણ હવે પહોંચવું તો છે જ આપણે, એટલે ધીમે ધીમે હવે હાલો જવું. આમ કંઈ કેમ કે એક જ જગ્યાએ મોટો થાક એટલે એમ કે રોકાણો નથી, ધીમે ધીમે હાલો જવું ને થોડોક થોડોક થાક ખાતો જવું, વધુ ને વધુ 15-20 મિનિટ બેવું, પાછો હાલવું ને પાછો થાકવું એટલે પાછો બે જવું, એ રીતે અવળે અવળે હાલો જવું. તો જો મિત્રો, આપણે હજી અહીંથી 4 કિલોમીટર જેવું રહ્યું છે કેદારનાથ, અને હવે આગળ તમને હું ટ્રેકની વાત કરું, તો અત્યાર સુધી કેવો ટ્રેક રહ્યો આપણો. તો આમ તો કંઈ પ્રોબ્લેમ આવી નથી, અત્યારે રાત
પછી તો ઘોડા અને ખચ્ચર પણ હાવ ઓછા થઈ ગયા છે, એટલે ક્યારેક કોક કોક નીકળે. બાકી જ્યારે દિવસ હતો ત્યારે એ બહુ તકલીફ પડી કે ખચ્ચરવાળાની એમની સ્પીડમાં આવેલા જતા હોય, આપણે હાવ સાઈડમાં હાલવું પડે, એટલે એથી જ વધારે થાક લાગી જાય. બાકી આમ જો ખચ્ચર ને એવું ન હોય, ખાલી પબ્લિક જ હોય તો એટલો બધો થાક લાગે નહીં એવું મને લાગ્યું. હવે જો બાકી આપણે અહીંથી હવે પાછા આગળ હેલા જઈશું. તો જો 1.5 કિલોમીટર બાકી છે અને અત્યારે સમય પણ 1.5ની આજુબાજુ, એટલે કે 1:40 થઈ છે મારે અહીંયા પહોંચતા. અને હું નીકળો તો 5:05 એક જ ધારો આવેલો આવું હું ધીમે ધીમે, અને અત્યારે 1.5 વાગ્યો છે અને 1.5 કિલોમીટર બાકી રહ્યું મારે. એટલે હિસાબ થઈ મેં તમારી રીતે કહી લીધો કેટલા ટાઈમમાં કેટલું મેં કાપ્યું. તો હવે આપણે મંદિરના દર્શન કરીને અહીંયા લાઈન લાગી જઈ છે, તો લાઈનમાં ઉભા રહી ગયા. અને જો આરતી આવી જઈ છે, આરતી તમારે જ્યાં સુધીની લાઈન હશે ત્યાં સુધી આરતી આવી જાય છે. એટલે જો આરતી હવે આપણે લઈ લેવી. જો તો હવાર પડી જાય છે અને અહીંયા જો બરફના પહાડો તમે એકદમ લાઈવ જોવો તો આમ આંખોમાં જે વ્હાઈટ વ્હાઈટ લાગે જે મજા આવી જાય. અને જો પ્રકાશ અહીંયા ડુંગર ઉપર પડે એ જોવાનો નજારો જ અલગ છે. અને આ મંદિર છે તો આ જો લાઈન અહીંથી આપણે સવારે 4 વાગ્યાના ઊભા છીએ અને અત્યારે ટાઈમ થયો છે 8 આજુબાજુ થઈ છે. હજુ આટલા દૂર છે મંદિરથી અને તમે દર્શન કરો મંદિરના. હવે ધીમે ધીમે લાઈન આગળ વધશે અને ઠંડી બહુ ફૂલ છે. એક કોટ એક બ્લેન્કેટ ને બધું વેઢ્યું છે તો આ થોડીક ઠંડી વધારે લાગે છે. તો જો મંદિરના દ્વાર પાસે પહોંચી ગયો હું. હવે અંદર ફોન તો લઈ જવા દેશે નહીં, એટલે હું તમને ફોટો અને વિડીયો ડાઉનલોડ કરીને મૂકી દઈશ, એટલે તમે એમાંથી દર્શન કરી લેજો. આજે અમથે સોમવાર છે. દર્શન કરી લો સોમવારના દિવસે મહાદેવના.
અને આ નજારો જોવો ચાર ઈગોનો બરફ તો અહીંયા તો નથી પણ આઘા ડુંગરા ઉપર છે બરફ જોવો આ જોવો ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે ભક્તો બધા નાચે છે મોજથી એમને વિડીયોમાં તો સ્નોફોલ જેવું લાગે છે પણ બરફ જ થઈ જાય છે અહીં પહોંચતા પહોંચતા તો પણ ઝરમર વરસાદ આવે છે ધીમો 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 તો જો મિત્રો કેદારનાથના તમે દર્શન કરો છો અત્યારે હવે તમને પાછળ લઈ જાઉં અને ભીમશિલાના દર્શન કરાવું મંદિરની પાછળ આવતા તમને ભીમશિલાના દર્શન થશે ભીમશિલા એ છે જે કેદારનાથમાં આફત આવી હતી એ વખતે એટલો અહીંયાથી પાણી આવ્યું હતું કે બધું તણી જાય એવું હતું પણ અચાનક કોઈને ખબર નથી કે આ ભીમશિલા ક્યાંથી આવી એટલે ટૂંકમાં પથ્થર આ ક્યાંથી આવ્યો પણ બધું પાણી સાઈડમાં થઈને વહી ગયું પાણી કાપી નાખ્યું હતું આમ થાકી દે એટલો જો હું ને કે વાત જાવો દો કઈ આમ ઈચ્છા જ નથી થતી બીજી હુવા સિવાય ભીમશિલા અહીંથી જયારે પાણી આવ્યું તો ડાયરેક્ટ અહીં અત્યારે તો ઓંડી છે પણ ડાયરેક્ટ હશે તો આવડો મોટો પથ્થર ક્યાંથી આવ્યો એ કોઈને ખબર જ નથી તો જુઓ અહીંથી બરોબર પાણી આવ્યું એટલે બે સાઈડથી કાપી નાખ્યું પાણી તો જો મિત્રો ભીમશિલાના દર્શન કર્યા તમે અને હવે અહીંથી આપણે જઈશું ઘરે ડાયરેક્ટ રાતે એક ધારું હાલીને પાંચ વાગ્યાથી નીકળો તો હું લગભગ બે વાગે પહોંચ્યો તો અહીંયા એટલે એક ધારું હાલવાથી થોડુંક થાકી વધારે ગયો હું એટલે હવે અહીંથી ઘડીક આરામ કરીને હવળે હવળે નીચે પહોંચી જઈશું અને પછી ડાયરેક્ટ જઈશું ઘરે તો આપણી કેદારનાથની યાત્રા અહીંયા પૂરી થાય છે અને વિડીયો હવે લાસ્ટ તમને એક કદાચ પહોંચવાનો મૂકીશ અને એક આખે આખો વિડીયો ચાલુ કર્યું અહીંથી ટોટલ ખર્ચો ને આ બધું તમને દેખાડ દઈશ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હું તમારા માટે આવા નવા વિડીયો વધુ ને વધુ લાવતો રહું તો આપણી કેદારનાથની બાઇક યાત્રા અહીં થઈ છે પૂરી હર હર મહાદેવ